વિદ્યાર્થી મિત્રો, બધાને જય માંગનાથ. આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. સૌ પ્રથમ બધાને શુભેચ્છા સરસ્વતી સ્કૂલ તરફથી. તમારા માટે આ જે પરીક્ષા છે એ બહુ અગત્યની પરીક્ષા, કારણ કે 10 અને 12 બંને ધોરણ બોર્ડની પરીક્ષા છે. બીજું, તમે છેલ્લે 2019ની સાલમાં પરીક્ષા આપી હતી, ત્યાર પછી 2020ની સાલમાં માસ પ્રમોશન આવ્યું, ફરી પાછું 2021માં માસ પ્રમોશન આવ્યું, અને 2022માં સીધી બોર્ડની પરીક્ષા. એટલે સ્વાભાવિક છે કે 2 વર્ષ પછી તમે પરીક્ષા ભરો છો અને એ પછી બોર્ડની પરીક્ષા ભરો છો. ખાસ કરીને સતત મહેનત, કોરોના સમય, સ્કૂલ બંધ થાય, સ્કૂલ ચાલુ થાય, ઓફલાઈન ઓનલાઈન 12 મહિનાની મહેનત, એટલે કે 365 દિવસની મહેનત જે તમે કરી છે એ તમારે માત્ર 3 કલાકમાં દેખાડવાની છે. હવે વિચાર કરો, તમે 365 દિવસની મહેનત તમારે 3 કલાકમાં દેખાડવાની છે તો પેપર કઈ રીતે લખવું? આ બધી જ સૂચનાઓ તમને એ સ્કૂલમાં અમે આપી છે, છતાં પણ ફરી પાછું રિપીટ કરું છું. બીજું, 1985ની સાલથી હું આ શિક્ષણના વ્યવસાયમાં સંકળાઈ ગયેલ છું. આ પહેલું વર્ષ એવું છે કે જેમાં SSC ને 12મા ધોરણની પરીક્ષા માર્ચ એન્ડમાં શરૂ થાય છે. બાકી સામાન્ય રીતે 10 અને 12 ધોરણની પરીક્ષાઓ માર્ચના પહેલા અથવા બીજા વીકમાં શરૂ થતી હોય છે. તો પ્રશ્ન એ છે કે માર્ચના છેલ્લા વીકમાં પરીક્ષા એન્ડમાં, એટલે ગરમી ખૂબ જ, એપ્રિલમાં પણ તમારી પરીક્ષા છે. એટલે પહેલું કામકાજ તો વિદ્યાર્થી એ કરજો, તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે ખાસ કરીને ખોરાકની કાળજી લેજો. બહુ જમતા નહીં, લાઇટ નાસ્તો, બ્રેકફાસ્ટ ખાખરા, દહીં, છાશ, જ્યુસ, આ ટાઈપની વસ્તુ લઈને જ પરીક્ષા ભરવા જવી. બીજું, બને ત્યાં લગી કોટનના કપડાં પહેરીને જજો, જેથી કરીને તમને ગરમી ન થાય. ભેગી ઠંડા પાણીની બોટલ, રિસીપ, બોલપેન, ફૂટપટ્ટી, પેન્સિલ, ચેક રબર, આ બધી જ વસ્તુઓ લઈને તમારે પેપર ભરવા જવાનું છે. ડર સંપૂર્ણપણે કાઢી નાખજો, પેપર ખૂબ જ સહેલા હશે. કારણ કે પેપર કાઢવાવાળાને ખબર છે કે બાળકોએ 2 વર્ષથી આ પરીક્ષા ભરી નથી અને 2 વર્ષ પછી સીધી બોર્ડની પરીક્ષા ભરે છે. એટલે ડર રાખ્યા વિના તમારે પરીક્ષા ભરવાની છે. પરીક્ષામાં તમને સૌ પ્રથમ ક્વેશ્ચન પેપર આપવામાં આવશે, એ તમને ખબર હશે. પહેલી 15 મિનિટ ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરવાનો, ત્યાર પછી તમારે આન્સર પેપરમાં લખવાની શરૂઆત કરવાની. ક્રમ વાઇઝ તમારે ક્વેશ્ચન લખવાના છે, આડાવાળા પ્રશ્ન ન લખતા, 25મો પ્રશ્ન છેલ્લા પાને એવું ન કરતા, 1 2 3 4 5 એમ ક્રમ વાઇઝ તમે ક્વેશ્ચન આન્સરના જવાબ લખજો. ઓપ્શન લખવાની કોઈ જરૂર નથી. દરેક ક્વેશ્ચન પૂરો થાય એટલે 2-4 લીટી વચ્ચે વચ્ચે છોડતું રહેવાનું, કે જે તમને મેં સ્કૂલમાં સૂચના આપી છે આ પ્રમાણે તમારે પેપર ભરવાનું છે. બીજું, મારે ખાસ વાલીઓને કહેવું છે, એમાં ખાસ કરીને મમ્મી, જેટલા દિવસ પરીક્ષા ચાલે તેટલા દિવસ ઘરકામ ઓછું થશે તો ચાલશે, પણ તમે તમારા બાળક પાસે બેસો, એને સાંત્વન આપો. બીજું, પેપર પૂરું થઈ ગયા પછી ઘરે આવે બાળક ત્યારે સીધું તમારે નહીં પૂછવાનું પેપર કેવું ગયું. સામાન્ય રીતે વાલી શું હોય તો તાત્કાલિક પૂછવા માંડે કે પેપર કેવું ગયું, પેપર કેવું ગયું. પેપર પૂરું થઈ ગયું, કામકાજ પૂરું, નવા પેપરની શરૂઆત કરો. સતત બાળકોનું ખાસ કાળજી રાખો. 6-7 દિવસ ઘરકામ ઓછું થશે તો ચાલશે, સિરિયલ ઓછી જોવાશે તો ચાલશે, પણ બાળક પાસે બેસો. રાતના ઉઠાડો, ચા પાણી પાવ, આ બધી જ વસ્તુ મમ્મી પપ્પાએ બે કરવાની છે. એમાં ખાસ કરીને મમ્મી જે છે એ માટે ખૂબ અગત્યની વસ્તુ છે. પરીક્ષા ખૂબ જ ગરમીના સમયમાં લેવાની છે. 35 વર્ષમાં પહેલો ઇતિહાસ છે કે જેમાં માર્ચ એન્ડમાં પરીક્ષા આવી છે. એટલે બાળકોએ ગરમીનો પણ સામનો કરવાનો છે. મમ્મી પપ્પા પૂરેપૂરી કાળજી રાખે, પેપર પૂરું થઈ જાય,
આગલા પેપરને યાદ નહીં કરવાનું, હવે પછી પેપર શેનું છે એની તમે ચિંતા કરો. ખાસ ખાસ સૂચના વાલીઓને આપું છું બધાને કે તમારા બાળકોની પૂરેપૂરી કાળજી રાખો, ઘરે રિસીપ્ટની ઝેરોક્સ કરાવી રાખો, બાળક જાય ત્યારે પરીક્ષા ભરવા માટે રિસીપ્ટ, બોલપેન, ફૂટપટ્ટી, પેન્સિલ, ચેક રબર લીધી જ કે નથી લીધું, આ બધી જ કાળજી લ્યો. બીજું, પરીક્ષા ઉપર તમે મૂકવા જવાનો ખાસ આગ્રહ રાખો. બાળકોને એમ ન કહેજે કે તું તમે સ્કૂટર લઈને જઈ આવજો. સ્વાભાવિક છે, બાળકો રાત ઉજાગરા કર્યા હોય, ટેન્શન હોય, એટલે બાળકોને એકલા પરીક્ષા દેવા જવાના નહીં. મમ્મી અથવા પપ્પા અથવા બંને જણા જાય. પરીક્ષા શરૂ થાય, બેલ પડી જાય, અડધી કલાક થઈ જાય, ત્યાર પછી જ તમારે પરીક્ષાનું સેન્ટર છોડવાનું, પહેલાં છોડવાનું નહીં. ફરી પાછા એને પરીક્ષાના સેન્ટર ઉપર તેડવા જાઓ સાંજે. આવી રીતે બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, બાળકો ટેન્શન ન લ્યો, જીવનમાં તમારા માટે છેલ્લી પરીક્ષા નથી, ઘણી બધી પરીક્ષાઓ આવશે, ભણવું જરૂરી છે, પણ એવું નથી કે આપણે ભણીએ તો જ આગળ આવીએ. ભારતનો પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, તમે મિત્રો નામ સાંભળ્યું હશે, ભારત દેશના લગભગ લોકો વિરાટ કોહલીને જાણે છે. યાદ રાખજો મિત્રો, વિરાટ કોહલી 12 ધોરણ પાસ પણ નથી. આજે દેશની 140 કરોડની જનતામાંથી લગભગ 100 કરોડ લોકો વિરાટ કોહલીને ઓળખે છે. તો એવું નથી કે આપણે ભણીએ તો આગળ આવીએ, ભણવું જરૂરી છે, એમ નથી કહેતો ભણવું ન જોઈએ, પણ ટેન્શન નહીં લેવાનું. પેપર જેવું જાય એવું ખૂબ મહેનત કરો, ખૂબ આગળ ધપો, સારા માર્કે પાસ થાવ, અને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો, અને ભગવાનનું નામ લઈ પરીક્ષા ભરવા જાઓ, અને મમ્મી પપ્પાને પગે લાગીને જાજો ખાસ. અને બધાને જય માંગનાથ, સરસ્વતી સ્કૂલ તરફથી શુભેચ્છા, બેસ્ટ ઓફ લક. અને બીજું, ધોરણ 10ના વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું છે કે જો તમને 10મા ધોરણની અંદર 85% ઉપર માર્ક્સ આવશે તો સરસ્વતી સ્કૂલ સંપૂર્ણપણે 11-12 ફ્રી સીપ આપશે, અને જો 80% ઉપર આવશે તો 50% ફ્રી સીપ આપશે. ફરી રિપીટ કરું છું મિત્રો કે ધોરણ 10માં 85% ઉપર હશે તો 11-12 કોમર્સ સંપૂર્ણપણે ફ્રી, અને જો 80%થી 85%ની વચ્ચે હશે તો હાફ ફ્રી સીપ અમે તમને આપશું. ફરી ફરી પાછી શુભેચ્છા, સરસ્વતી સ્કૂલ, સરસ્વતી પરિવાર તરફથી બધાને બેસ્ટ ઓફ લક, ખૂબ સારા માર્કે પાસ થાઓ, મમ્મી પપ્પાનું નામ રોશન કરો, ભગવાનનું નામ લઈને પરીક્ષા ભરવા જાઓ. બધાને જય માંગનાથ. પેપર સરસ ભરજો, વ્યવસ્થિત ભરજો, અક્ષર સારા કરજો, વચ્ચે પેન્સિલની અંડરલાઇન કરજો, આગલા દિવસે આખું રિપીટ કરી જાજો. 10મા ધોરણનું ગણિતનું પેપર ખૂબ ઇઝી હશે, કાંઈ ચિંતા ન કરતા, બસ 4 પ્રમેય પાકા કરીને જાજો, એટલે 2 પ્રમેય તમને આવડી જશે. ફરી શુભેચ્છા, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, જય માંગનાથ.